स्वागत है विद्यार्थी मित्रों आप सर्वे माँ आशापुरा विद्या संकुलना ऑनलाइन टीचिंग में आज आप धोरण 11 वाणिज्य व्यवस्था ने संचालन में चेप्टर नंबर 2 धंधाकीय सेवाओं विषय अभ्यास करीशू। विद्यार्थी मित्रों आप अगाउना वीडियो में आगनो वीमो अने अन्य वीमा विषे चर्चा करी थी, तो आज आप आगनो अभ्यास करीशू जे आ प्रमाणे छे। वीमानु खानगीकरण। भारत में वीमानी शुरुआत खानगी क्षेत्र थी थई हती। भारत में ब्रिटिश हुकूमतना कारणे घणी बधी विदेश वीमा कंपनीओए पण भारत में वीमा कार्यनी शुरुआत करी। एटले कि अहीं शुं कहे छे के भारतनी जे ब्रिटिश हुकूमतना कारणे घणी बधी जे विदेश वीमा कंपनीओ हती ते पण भारत में वीमा कार्यनी शुरुआत करी धीमे धीमे। अयोग्य अने वेपारी रस्मो आचरवामां आवती होवाना आक्षेपोना कारणे 19 जानुआरी 1956 ना रोज वटहुकुम द्वारा जीवन वीमाना धंधानुं राष्ट्रीयकरण करवामां आव्युं। एटले के कई तारीख 19 जानुआरी अने 1956 ना रोज वटहुकुमना द्वारा जीवन वीमानुं धंधानुं शुं करवामां आव्युं राष्ट्रीयकरण करवामां आव्युं। आ तमने एक मार्क्स मां पूछाई शके छे। अने भारतीय जीवन वीमा निगम नी स्थापना थई हती। पछी शुं थयुं के भारत में जीवन वीमानुं निगम हतुं तेनी शुं थई स्थापना थई। आम जीवन वीमा क्षेत्रे भारतीय जीवन वीमानुं निगमना एक हतुं इजारानी शुरुआत थई। सामान्य वीमानी शुरुआत भारत में ब्रिटिशरो द्वारा थई हती। एटले के जे पण काई सामान्य वीमा होय छे तेनी शुरुआत कोना द्वारा थई हती? भारतना ब्रिटिशरो द्वारा। सामान्य वीमा उपर पण समयांतरे नियंत्रण मुकता रह्या। एटले के जे पण काई सामान्य वीमा हता तेना समयांतरे सेना उपर शुं मूकवामां आवतुं? नियंत्रण मूकवामां आवतुं, जे आजादी पछी पण चालू रह्या। 1972 માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। ક્યારે કરવામાં આવ્યું વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ? 1 જાન્યુઆરી 1973 માં તમામ વીમા કંપનીઓનું। વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ। એટલે કે વીમા ક્ષેત્રે જે પણ કાંઈ કામગીરી કરવામાં આવે તેના માટે એક સમિતિની રચના કરવામાં આવી, જેના અહેવાલના કારણે ભારત સરકાર વિદેશી વીમા કંપનીઓને ભારતની કંપનીઓ સાથે સંયોગમાં વીમા ધંધો કરવાની જોગવાઈ કરી। એટલે કે વિદેશી કંપનીઓ હતી તેને ભારત કંપનીઓ દ્વારા સાથે સંયોગ આપી અને વીમા ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999 માં વીમા નિયમન અને વિકાસની સત્તાની સ્થાપના થઈ। ક્યારે થઈ હતી? 1999 માં વીમા નિયમન અને વિકાસ સત્તાની સ્થાપના થઈ હતી। હવે આપણે વીમા નિયમન અને વિકાસ સત્તા વિશે ચર્ચા કરીએ। IRDA નું ફૂલ ફોર્મ શું છે? વીમા નિયમન અને વિકાસ સત્તા ભારતની સર્વોચ્ચ અને સ્વાયત્ત કાયદેકીય સંસ્થા છે। એટલે કે આ વીમા નિયમન અને વિકાસ સત્તાની આ શું છે? ભારતની સર્વોચ્ચ અને સ્વાયત્ત કાયદેકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે। જે IRDA આ સંસ્થા જે છે તે શું કરે છે? વીમા ક્ષેત્રમાં નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે। IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા। એટલે કે IRDA એક્ટ દ્વારા 1999 માં દ્વારા જે પણ કાંઈ ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રે શું ખોલવામાં આવ્યા? દ્વાર ખોલવામાં આવ્યા, એટલે કે તેને આગળ વધારવામાં આવી આ સંસ્થા દ્વારા। આવી ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ 26% સુધીની મર્યાદામાં કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી,
જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવી હતી, એટલે કે 26%ની મર્યાદા માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ધીમે ધીમે જે વર્ષ 2015માં વધારીને કેટલા 49% સુધી કરવામાં આવી હતી. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીઓમાં સીધે સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. એટલે કે જે પણ કાંઈ વિદેશી કંપનીઓ હતી તે ભારતીય કંપનીઓમાં સીધે સીધું કેટલા 49% મૂડીરોકાણ કરી શકે છે, એટલે કે એટલી છૂટછાટ આપવામાં આવી હતી. ઈરડાના મુખ્ય ઉદ્દેશોમાં વીમા ધારકોને વધુ પસંદગી મળે, એટલે કે ઈરડા જે હતી તેનો મુખ્ય શું ઉદ્દેશ હતો કે જે વીમા ધારકો હોય વ્યક્તિ તેને વધુ પસંદગી મળે અને વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમ વધુ સારી સેવા મળે. એટલે કે આ કંપનીનો શું મુખ્ય ધ્યેય હતો કે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમ અને વધુ સારી સેવા લોકોને મળે અને અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા અને વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું, એટલે કે પોતાને નિયંત્રણ લાવવું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે છે. એટલે કે ફરિયાદ નિવારણની તંત્ર જે પણ કાંઈ હોય છે તેની વ્યવસ્થા કરવી જરૂરી છે. એટલે કે આ જે IRDA સંસ્થા હતી તે ખૂબ જ ખાનગીકરણમાં સારી રીતે કામ કરી રહી હતી અને 1999 દ્વારા ખાને આ વીમા કંપની વીમા ક્ષેત્રે શું કરવામાં આવી દ્વાર ખોલમ એટલે કે ખૂબ આગળ વધારવામાં આવી હતી અને આ ખાનગી વીમા કંપનીઓ જે છે તેમાં શું સરસ મજાનું કાર્ય કરવામાં આવતું ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વીમાનું ખાનગીકરણ અને વીમા નિયમન અને વિકાસ સત્તા વિશે ચર્ચા કરી ચૂક્યા. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વીકમાં કરીશું. ત્યાર સુધી તમે અભ્યાસ કરતા રહેજો. થેન્ક યુ.